આ તરફ ગુજરાતમાં ચોમાસું ફરી એક્ટિવ થયું છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસશે તો અમદાવાદ આણંદ સુરતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આ તરફ રાજકોટ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ત્યારે હજુ પણ આગામી સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જયારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હજુ પણ આગામી સમયમાં ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થશે અને ફરી એકવાર ધોધમાર વરસાદ વરસશે અને ફરી વહેલી સવારથી જો આજની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જો વરસાદી માહોલ જામ્યો છે તો જે પ્રમાણે ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે અને ધીરે ધીરે ચોમાસું સક્રિય થઈ રહ્યું છે તેમ આગામી સમય માટે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ને હજુ પણ આગામી સમયમાં વરસાદનું જોર ધીરે ધીરે વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે આઈએમડી વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે શું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે તે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજીશું સૌથી પહેલા તો આ દસ સાત બે હજાર ચોવીસ માટે એટલે કે ગઈકાલ માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી જે આખું અઠવાડિયું છે જે સાત દિવસનો સમયગાળો છે તેના માટે આ વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયાર સાત બે હજાર માટે વરસાદનું જોઈએ તો દિવસ બે માટેની આગાહી કરવામાં આવી છે અને આજે લીલા રંગનો જે ભાગ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે અને જે આછો વાદળી રંગ જોવા મળી રહ્યો છે ત્યાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અને દીવ આ તમામ એ વિસ્તાર કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ તરફ અમદાવાદ શહેર જોઈએ ગાંધીનગર શહેર તેમજ અરવલ્લી મહીસાગર પંચમહાલ ખેડા દાહોદ ત્યાં આગળ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આજના દિવસ આજના દિવસે છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે બીજી તરફ દિવસ ત્રણની જો વરસાદની આગાહીની વાત કરવામાં આવે એટલે કે બાર તારીખ માટે જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો એ પણ છૂટો છવાયો વરસાદ વરસશે સમગ્ર રાજ્યભરમાં તે પ્રકારની આગાહી કરવામાં આવી છે આ તરફ જે સૌરાષ્ટ્રના વિસ્તારો જોવા મળી રહ્યા છે તે તરફ અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી બીજી બાજુ જે વિસ્તાર જોવા મળી રહ્યા છે ત્યાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે એટલે એમાં પણ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ એટલે કે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં આગળ મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ બાર તારીખ માટે જોવા મળી રહી છે આ તરફ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ શહેર વડોદરા ભરૂચ સુરત નવસારી ત્યાં આગળ હળવો વરસાદ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે બીજી તરફ હવે દિવસ ચારની જો આગાહીની વાત કરવામાં આવે એટલે કે તેર તારીખ માટેની જે આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરી લઈએ તો ત્યાં પણ સેમ એ પ્રકારની જ આગાહી કરવામાં આવી છે કે હળવો વરસાદ રહેશે એટલે કે આખું અઠવાડિયું ધીમી ગતિએ વરસાદ રહેશે અને ધીમી ગતિએ ચોમાસાનું જે પ્રમાણ છે તે જોવા મળશે અને બીજી તરફ જે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણાના જે વિસ્તારો છે ત્યાં આગળ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે બીજી તરફ અમુક જે એવા સ્થળો છે જ્યાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ બોદાદ તેમજ સુરેન્દ્રનગર ત્યાં આગળ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે હવે ડે ફાઈવની આગાહીની જો વાત કરવામાં આવે એટલે કે ચૌદ તારીખની આગાહી વિશે વાત કરીએ તો ત્યાં આગળ અમુક વિસ્તારો એવા કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આ લીલા રંગના જે તમે વિસ્તારો જોઈ રહ્યા છો તે અમુક સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે બીજી તરફ આજે વાદળી રંગના જે વિસ્તારો જોવા મળી રહ્યા છે ત્યાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા એટલે કે છોતેરથી સો ટકા વિસ્તારો છોતેર ટકા જે વિસ્તારો છે તે એવા છે કે ત્યાં આગળ વધુ વરસાદ વરસવાની શક્યતાઓ સેવાઈ રહી છે એટલે કે આગામી દિવસમાં ચૌદ તારીખે દિવસ પાંચની જે આગાહી છે ત્યારે વરસાદનું જોર ધીમે ધીમે વધશે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું છે આ તરફ કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ પોરબંદર જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી બીજી તરફ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગરમાં પણ વરસાદનું જોર ધીમે ધીમે વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે બીજી તરફ હવે ડે સિક્સની આગાહી વિશે વાત કરીએ પંદર તારીખને લઈને જ અનુમાન લગાવવામાં આવ્યું છે તેના પર નજર કરીએ તો ત્યાં પણ આપણને સ્થિતિ સરખી જ જોવા મળી રહી છે જે ડે ફાઇવની છે અને ડે સિક્સની જે આગાહી છે તેમાં મહદઅંશે કોઈપણ પ્રકારનો ફેરફાર નથી જોવા મળી રહ્યો વરસાદનું જોર છે તે સેમ જ જોવા મળશે આપણને એક પ્રમાણમાં જ જોવા મળશે અને જે વરસાદની ગતિ છે તે ધીમે ધીમે આગળ વધશે ચોમાસું ધીમે ધીમે જેમ જેમ આગળ વધશે તેમ તેમ તેનું જોર વધશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ડે સેવનની જો વાત કરીએ તો સોળ તારીખની આગાહી સોળ તારીખનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જે આછા વાદળી રંગના જે વિસ્તારો છે એટલે કે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં આગળ ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને જે ઘાટા વાદળી રંગના જે વિસ્તારો જોવા મળી રહ્યા છે એટલે કે ઉત્તર તરફનો જે વિસ્તાર જોવા મળી રહ્યો છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા તે વિસ્તારો જે જોવા મળી રહ્યા છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે એટલે આ તમામ એ વિસ્તાર કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ બોટાદ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ ત્યાં હળવો વરસાદ વરસી શકે છે અને બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જેવા વિસ્તારો છે ત્યાં આગળ પણ મધ્યમ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે એટલે આ તમામે તમામ દિવસો વિશેનું જે પૂર્વાનુમાન છે તે લગાવવામાં આવ્યું છે આઈએમડી વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે તમામે તમામ સાત દિવસ માટે આગાહી અને છૂટો છબાયો વરસાદ વરસે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે એટલે આ સાતે સાત દિવસની આગાહી આઈએમડી વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે અને પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું છે કે રાજ્યભરમાં સાતે સાત દિવસ છૂટો છબાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે